આ વિડિયો ખરેખર મસ્ત બન્યો છે તો તમે જોજો એકવાર મારી તમને નમ્ર વિનંતી છે કે તમે પૂરેપૂરો વિડીયો જોજો મને એવું લાગ્યું કે સારો બન્યો છે એટલે હું આ વિડીયો બન્યા પછી આ એક કટકો આગળથી ઉમેરું છું આ વિડીયોને જો જ્યારે વિડીયો સારા બનશે ત્યારે હું આવું આગળ મને અંદરથી થશે કે સારો છે તેથી હું તમને આગળ આવું મૂકીશ અને બીજી વસ્તુ કે મારા વિડીયો મોટાભાગે જીવનલક્ષી હોય છે અને જીવન પરિવાર એના લક્ષી હોય છે ક્યારેક હું કોમેડી મેં કું તો દાજ ન સડાવતા ખીજ ન સડાવતા કે આ ક્યાં વિડીયા આવા વિડીયો શરૂ કર્યા હો બાપા સીતારામ વિડીયો જોવો આખો જો અમારવાલા એ બાપા સીતારામ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરજો અને જો વિડીયો તમને આ બોલો નહીં ગમે તો પછી લાઈક કરજો અને આગળ શેર કરજો અને ઘણા સબસ્ક્રાઈબ કરેલી હોય તો પછી પાછું બટન ફરી દબાવતા નહીં અનસબસ્ક્રાઈબ થઈ જશે તો આજે આપણે વાત કરવાની છે ભગવાન એટલે શું અને કુદરત જેને કહે છે ભગવાન તો હું એક સંત સાથે બેઠો તો એને બહુ મને સરસ મજાની વાત કરી હતી કે સંસારમાં રહેતા હોય ત્યારે ભગવાન કોને કહેવાય તમે જે પૂજાપાઠ કરો છો એ તો ભગવાન છે જ તે પણ હકીકત ભગવાન કોને કહેવાય ભગવાન ક્યાં હોય તો સ્વચ્છતા સુંદરતા અને પ્રેમ એટલે ભગવાન હવે સ્વચ્છતા એટલે આપણી આજુબાજુ જે વસ્તુ હશે એને એકદમ સ્વચ્છતા હોવી જોઈએ સાફ સફાઈ રાખવી જોઈએ અને બને ત્યાં સુધી આપણે ક્યાંય મતલબ આપણી આજુબાજુના જે એરિયો છે કે જે વસ્તુ છે તમે ઘણી વખત જોશો કોઈ આશ્રમની અંદર જશો મોટા આશ્રમમાં એમાં તેમ જોજો કેટલી સુગઢતા અને સ્વચ્છતા એકદમ બધું અને સુંદરતા તો સુંદરતા એટલે આપણી આજુબાજુ જે વસ્તુઓ છે કુદરતી જેમ કે વનસ્પતિઓ એકદમ વ્યવસ્થિત રીતે વાવેલા ગોઠવેલા હોય ફૂલ છોડ હોય તો એ જે છે એ સુંદરતા છે ઘણા આશ્રમમાં તેમ જોજો ઘણા મોટી મોટી હોસ્પિટલો એમાં તેમ જોજો એની એના વૃક્ષોની ગોઠવણી એ બધું તેમ જોજો એ સુંદરતા છે ખાલી વૃક્ષો એવું નથી કહેતો પણ એનું મકાન તેમ જોજો કેટલું સુંદર એકદમ વ્યવસ્થિત રીતે જે લોકેશનવાળો અને બહુ સરસ મજાનું હોય છે એવી જ રીતે પ્રેમ આપણા ઘરે કોઈ વ્યક્તિ આવ્યો હોય અને વ્યક્તિ આપણા ઘરેથી આપણી સાથે કોઈ વ્યક્તિ જે રહેતો હોય એ વ્યક્તિ ફરીથી એવું કે ભાઈ આ વ્યક્તિ અહીંયા જવાય બરાબર છે એટલો પ્રેમી વ્યક્તિને મળવો ને આપણે કાઠિયાવાડમાં તો કીધેલું છે ને કે તારા આંગણીયા પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે એમ તારી પાસે કાંઈ હોય કે ન હોય મહત્ત્વનું નથી પણ આવકારો હારો હોવો જોઈએ કે વ્યક્તિ ફરીવાર ત્યાં જાય ફરીવાર એ વ્યક્તિ બોલે કે મારે ત્યાં જવું છે તો બાળકોએ અને દરેક બાળકો ના વાલી હોય એટલે કે જે બિઝનેસ કરતા હોય તો બાળકોએ શું કરવું જોઈએ તો બાળકોએ પોતાનું દફ્તર સ્વચ્છ રાખવું જોઈએ એમાં કાગળિયાન ડૂસાન બધું કચરો ભરેલો એવું ન રાખવું જોઈએ ઘરે જઈને સુંદરતા એટલે ઘોડામાં એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી દેવા જોઈએ દફતર વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવું જોઈએ આપણી પથારી હોય તો એકદમ વ્યવસ્થિત રીતે હોવી જોઈએ આ વાસ્તવિકતા છે આગળ થોડીક વાત આગળ કરીએ પછી સરસ અક્ષરે લખવું જોઈએ લખાણ માટે અક્ષર જાન ત્યાં ચિત્ર દોરી નાખે ને પાછલા પાને પાન લોકી નાખે ને ઘણા હું તો ભણાવું છું એટલે મને ખબર છે ગોબરણ ન થયું જોઈએ અને જે બાળક હોશિયાર હોય ને એની એ આટી બહુ ઓછી હોય એટલે ત્યારે મને એ સંતે કીધું ને ત્યારે મને મગજમાં આવું બધું બેસી ગયું હતું કે વસ્તુ વાસ્તવિકતા તો ખરી પછી જેના ઘરે દાખલા તરીકે સ્વસ્થતા અને સુંદરતા ભલે હા ગરીબ મા બાપ હોય પણ જેના ઘરે સ્વચ્છતા અને સુંદરતા હોય તો ભલે એ પેઢીને કાંઈ નો વા મળે તો કાંઈ નહીં પણ એની પેશીની પેઢીમાં પણ સો ટકાઓ એ સો ટકા એની પછીની પેઢીમાં પણ ફેરતો પડે એની પછીની પેઢી પણ આમ કહેવાય ને કે ભાઈ રૂઆબદાર કે એની પછીની પેઢી છે એ થોડી આબરૂવાળી કે પૈસાવાળી બને ખરી સો ટકા મેં જોયું છે જેના ખેતરમાં એકદમ વ્યવસ્થિત ખેતર હોય ખેતર ચોખ્ખું રાખતા હોય ઘરે પણ એટલું બધું મસ્ત વ્યવસ્થિત રીતે રાખતા હોય કે ફળિયામાં કચરું ન હોય ઝાડવાના ખામણા એકદમ વ્યવસ્થિત કરેલા હોય એવું બધું મસ્ત હોય એની પછીની પેઢીની કે પેઢી પણ એમાં ફેરતો પડે આવે અને જેના ઘરે ગોબરેણ હોય ને એને થોડીક તકલીફ તો રહે પાક્કું અને મેં જોયું છે અનુભવ્યું છે એ સંતે કીધું છે ને ત્યારનું મને આ વિડીયો કરવાનું મન હતું પણ આજે સમય મળ્યો એટલે પાછો કિલો દાડીમના દાણા ખાવાશે દાડીમના દાણા જો બસ ખાતો ખાતો બોલું છું ખાવાશે તો એની પછી વાત હતી પ્રેમ આપણા ઘરે કોઈ પણ આવે તો એ વ્યક્તિને કમસે કમ એ વ્યક્તિને કમસે કમ એવું થવું જોઈએ કે મને એટલું માન આપ્યું છે ને ઉપર સળું નહીં એ વ્યક્તિને એવું થવું જોઈએ કે હું ફરીવાર ઘરે જાવ એમ બરાબર ઘણી વખત આપણે એવું બનતું હોય કે આપણે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય મહેમાનના છોકરા હોય ને એને આપણે ઘણી વખત હું હોય આપણા છોકરા કરતાં થોડાક બે ટકા વધારે રાખ્યા હોય ઘણી વખત એના હાટું થઈને તે ફેમિલીમાં ડકાતાતું હોય હવે મહેમાનનું છોકરું કોઈ આવ્યું હોય એને તમે બે વસ્તુ વધારે લઈ દીધી હોય ક્યારેક બનીએ કે તો આપણું બાળક હોય ને દરરોજી ન લઈ દેવાનું હોય બોલું મહેમાન થઈને આવ્યું છે એટલે એને પ્રેમ ભાવ માટે કે વ્યક્તિમાં વ્યક્તિ વ્યક્તિ પ્રત્યેની ભાવના કેળવાય એટલા માટે એને લઈ દીધેલું હોય બાકી આપણા છોકરાને દરરોજ બે ત્રણ ત્રણ ચાર ચાર વસ્તુ લઈ દઈએ તો એ તો ન પૂછાય ને તો બાળક મતલબમાં આપણા ઘરે કોઈ પણ મહેમાને હોય એને એવું થવું જોઈએ કે પછી એનો સ્વભાવ જેવો હોય એવો પણ એને એવું થવું જોઈએ કે એના ઘરે આપણે જવું જોઈએ કે આપણા ઘરેથી જાય તો એને એવું થાય કે ભાઈ ઘરે જવાય એમ તો એવી રીતે બાળક સ્કૂલમાં જાય તો જેની સાથે રહે એની સાથે હળી મળીને રહે ગ્રુપ બનાવીને રહે ગ્રુપની અંદર સારી વાતો કરે બરાબર તો એવું કરે તો એ એની ફળ મળે જ તે સો ટકા મેં જોયેલું છે એવું બાળક હોય ને એ બાળક આગળ જતાં એ સફળ જ થાય બરાબર છે અને સુંદરતા તો આપણે જાણીએ છીએ કે આપણા ઘર હોય કે ગમે હોય આપણું ઘર હોય તો મંદિર એકદમ સ્વસ્થ ને સરસ મજાનું હોય વસ્તુ બધી એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોય કોઈક આપણા ઘરમાં પ્રવેશ કરે તો એને મજા આવી જોઈએ એવી રીતની એની એવું બધું હોવું જોઈએ તો યાદ રાખજો ભગવાન ક્યાં હોય તો ભગવાન આવી જગ્યા હોય જ્યારે ઘણી વખત ઘણી ઓફિસોમાં આપણે જોતા હોય છે કોઈના નસીબ સારા કામ કરતા હોય તો થોડું ઘણું હાલતું હોય બાકી ઓફિસની અંદર તે યાદ રાખો પૈસાવાળું બનવું હોય અથવા ત્યાં લક્ષ્મીને લાવી હોય કે સરસ્વતીને લાવી હોય તો એની સુંદરતા હોવી જોઈએ તેમ જોજો સ્કૂલું ખાલી જોજો તમે જે સ્કૂલ નાનપણથી મેં તો એ ને જોયું છે જે સ્કૂલ આગળ જવાની હોય ને નાનપણથી એનો પાયો જો તો તમને ખબર પડે એકદમ સ્વચ્છતા હોય ભલે એ જે સંખ્યા નથી થાય એ સ્કૂલ આગળ વધતીને ગઈ છે કારણ કે આ તો ચોવીસ વર્ષનો અનુભવ એટલે હું તમને કહું છું કે જેના ટ્રસ્ટી કે મેન વ્યક્તિ છે ને એ સ્વચ્છતામાં માનતા હોય સુંદરતામાં માનતા હોય સહેજ પણ કંઈક આડાવળું છું તરત એને રિપેર કરાવી નાખતા હોય પંખા પંખા એકદમ વ્યવસ્થિત હોય બેન્ચિસમાં કોઈ પ્રોબ્લેમ ન હોય સ્વસ્થતા સુંદરતા અને બાળકો સાથે હળી મળીને રહેતા હોય બધી વસ્તુ હોય બરાબર છે મેનેજમેન્ટ શિક્ષકો બાળકો કરતા શિક્ષકો સાથે હળી મળીને રહેતા હોય અને એના નોકરણો ગણે પણ એના પરિવાર ગણે આવું બધું કરતા હોય ત્યારે એની એ બહુ આગળ જતા હોય છે એવી જ રીતે ઓફિસમાં પણ એમ હોવું તમે કોઈ ઓફિસ બિઝનેસ કરો છો તો એમાં સુંદરતા હોય છે સ્વચ્છતા હોવી જોઈએ ગોઠવણી એકદમ વ્યવસ્થિત હોય છે કોઈક વ્યક્તિ આપણી અંદર દાખલ થાય તો એની ગમવું જોઈએ એવું તો હોવું જ જોઈએ આપણે એને લોકેશન કહીએ છીએ અથવા આપણે એને એક આમ કહેવાય છે કે બહુ બોલે છે સરસ શબ્દ છે પણ અત્યારે મને યાદ નથી આવતો પ્રોફેશનલ પ્રોફેશનલ આમ પ્રોફેશનલ છે ખરેખર પ્રોફેશનલ પ્રોફેશનલથી એ જ ભગવાન છે પ્રોફેશનલ રીતે પ્રોફેશનલ દાખલા તરીકે શબરીબાઈની ઝૂંપડી હતી તો ત્યાં પ્રોફેશનલ નહોતું પણ એની ભલે ઝૂંપડી રાડાઈની છે દર ભાઈ એની ઝૂંપડી ભલે જ રાડાની જ હોય પણ એ ઝૂંપડીની આજુબાજુ છે એ જાડવા વાવેલા છે કે એવી જ રીતે મેં ઘણા સાધુ સંતોના જોયા છે અત્યારે જેને મોટા મોટા બિલ્ડિંગો થઈ ગયા છે પણ ખાલી રાડાની ઝૂંપડી ઉપર પતરા ફરતે પતરા નાખેલા હોય અને આજે એ હજારો માણસોને જમાડે છે અને તો એ પૈસા ખૂટતા જ નથી ભગવાનની દિયાથી ભગવાનની આપ્યા જ કરે છે તો એવું હોય તો જ્યાં સ્વચ્છતા સુંદરતા અને પ્રેમ હોય જ્યાં હંમેશા માટે ભગવાન છે એ ભગવાન આવે અને એટલે બાળકો તમારે પણ સ્વચ્છતા સુંદરતા કપડામાં ક્યાંય મેલા ન થવા દે પછ એનો મતલબ પાછો એવો નહીં કે આપણે ગમે ત્યાં બેસી આમ તેમ એમ નથી કહેતો પણ બને ત્યાં સુધી આપણે દરેક વસ્તુનું ધ્યાન રાખીએ પુસ્તકોનું ધ્યાન રાખીએ નોટબુકોનું ધ્યાન રાખીએ આપણા કપડાઓનું ધ્યાન રાખીએ આપણી બેગ છે એનું ધ્યાન રાખીએ એનાથી બહુ ફાયદો થાય એ આપણામાં સારી હેબિટ પડે છે ટેવ પડે છે આપણને વારંવાર વ્યક્તિઓ ટોકતા હોય ઘણી વખત ઘરે બધા ટોકતા હોય તો તમે ક્યારેય એવું કેમ નથી વિચારતા કે આપણે ન ટોકે કોઈ આપણને કોઈ આપણને કેર નહીં એવું આપણે કરવું છે એવું કામ તમે નથી કરતા તો એવું વિચારવું જોઈએ એવી જ રીતે જે વ્યક્તિઓ બિઝનેસ ધંધો કરે છે તો જ્યાં ઓફિસ વાતે એકદમ સ્વસ્થ હોવી જોઈએ કપડાં છે વ્યવસ્થિત રીતે પહેરેલા જોઈએ થોડુંક એકદમ પરફેક્ટ રીતે મંદિર હોય તો એને વ્યવસ્થિત રીતે ઘરે હોય તો મંદિર છે વસ્તુઓ છે રસોડું છે એકદમ ક્લીન હોવું જોઈએ ચંપલ મૂકવાની વ્યવસ્થા છે ઘણું બધું આવે છે મેં જોયું છે જેના ઘરે એવન ગ્રેડ હોય તો ન્યાય એ બધું આ બધું પ્લસ પોઈન્ટમાં હોય છે બહુ પ્લસ પોઈન્ટમાં છે અને વ્યક્તિને નાનું નાનું અને એવા વિચારોને કારણે જ એવી નાની નાની બાબતોમાં ખ્યાલ રાખવાને કારણે જ એ વ્યક્તિ છે ને એ વ્યક્તિ ત્યાં પહોંચ્યો હોય છે હકીકતમાં વાસ્તવિકતા તો આપણે એવું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ સ્વચ્છતા સુંદરતા અને એટલે ગોઠવણી બધી એકદમ પરફેક્ટ રાખી અને હળી મળીને રહીએ એને કહેવાય પ્રેમ તો તમને જો મારો વાક્ય શબ્દો સારા લાગ્યા હોય અને પ્રેમ ભાવવાળા લાગ્યા હોય તો લાઈક કરજો અને બને ત્યાં સુધી સબસ્ક્રાઈબ ક્યાંકથી અપાવજો એ મારી તમને નમ્ર અપીલ છે તો હવે હું દાડીમ ખાઈ લઉં બાપા સીતારામ આવજો બાપા સીતારામ